Villager वन, पहलो गामवाड़ो, साइलेंस एस आई एल ई एन सी ई, साइलेंस एटले के शांत, लुक धैर त्या जुओ, द ग्रेट सेंट इज ओपनिंग हिज डिवाइन आईज, ग्रेट संत महान संत, डिवाइन डी आई वी आई एन ई डिवाइन एट्ले के दिव्य, शू कहे छे के महान साधु महान संत तेमनी दिव्य आँखों खोली रहा छे। एवरीवन बोज टू ध साधु, बधाज साधु ने नमन करे छे। विलेजर टू, बीजो गामवाड़ो, प्लेसिंग अ बिग बेग इन फ्रंट ऑफ ध साधु, साधु सामे एक थेलो मूके छे। योर होलीनेस, महाराज, प्लीज एक्सेप्ट ધી શેક ઓફ રાઈસ, શું કહે છે પેલો ગામવાળો, મહારાજ આ ચોખાનો કોથળો સ્વીકારો, એન્ડ એડવાઇઝ મી, મને સહલા આપો, માય લોર્ડ, મારા ભગવાન, હાઉ કેન આઈ બીકમ અ રિચ, હું પૈસાવાળો એટલે કે હું ધનવાન કઈ રીતે બની શકું। एक्सेप्ट एटले स्वीकार करवो, एसएससी के सेक एटले थेलो, राइज एटले के चोखा, एडवाइस एडीवीआईस ई एडवाइस एटले के सलाह आपी, माय लॉर्ड एटले के मारा भगवान, रिच एटले के धनवान। ध साधु मेक्स अ साइन टू हिज असिस्टेंट, असिस्टेंट ए डबल एस आई एस टी ए एन टी, असिस्टंट एटले के मददनीश, साइन एस आई जी एन साइन एटले के इशारो, ध साधु मेक अ साइन टू हिज असिस्टंट, साधु तेना मददनीश ने इशारो करे छे। ध असिस्टंट टेक्स अवे ध शेक, मददनीश પેલો કોથળો લઈ જાય છે। સાધુ ટુ ધ વિલેજર, સાધુ ગામના માણસ, માય ડિયર ચાઇલ્ડ, ડિયર ડી ઈ એ આર, ડિયર એટલે કે પ્રિય, ચાઇલ્ડ સી એચ આઈ એલ ડી, ચાઇલ્ડ એટલે કે બાળક, મારા પ્રિય બાળક, આઈ એમ placed with your gift, placed p l e a s e d, placed એટલે ભેટ, ખુશ, your gift g i f t, gift એટલે ભેટ, હું તારા ભેટથી ખુશ છું। now હવે don't worry, ચિંતા ના કર, I will definitely make you rich, definitely d e f i n i t e l y, definitely એટલે કે ચોક્કસ, rich એટલે કે ધનવાન, હવે હું તને ચોક્કસ જ ધનવાન બનાવીશ। we need to perform a puja at your house, n w e d need એટલે કે જરૂરી, perform p e r F O R M, perform એટલે કરવું, પૂજા, હાઉસ H O U S E, હાઉસ એટલે કે ઘર, તારા ઘરે એક પૂજા કરવી જરૂરી છે। વિલેજર ટુ, થેન્ક યુ, આભાર, યોર હોલીનેસ, મહારાજ, આઈ એમ સો લકી, લકી એટલે કે નસીબદાર, મહારાજ હું ખૂબ જ નસીબદાર છું, પ્લીઝ ટેલ મી વોટ આઈ નીડ ટુ ડૂ,
મહેરબાની કરીને કહો, મારે એના માટે શું કરવાનું છે? સાધુ: ડિયર ચાઇલ્ડ, પ્રિય બાળક, નાઉ આઈ નીડ ઓનલી ટુ ગોલ્ડ કોઇન્સ. ગોલ્ડ કોઇન્સ એટલે કે સોનાના સિક્કાઓ. હવે મને 2 સોનાના સિક્કા જોઈશે. આઈ નીડ ઓનલી 2 ગોલ્ડ કોઇન્સ ફોર ધ પૂજા. એ પૂજા માટે મને 2 સોનાના સિક્કા જોઈશે. વિલેજર 2, ગામવાળો: ઇટ્સ ઓલ રાઇટ, બરાબર છે. આઈ વિલ ગીવ યુ 2 ગોલ્ડ કોઇન્સ, હું તમને 2 સોનાના સિક્કા આપીશ. સાધુ: બચ્ચા તેરા કલ્યાણ હો. સાધુ શું કહે છે કે બચ્ચા તારું કલ્યાણ હો. લક્ષાધિપતિ ભવ. ધ વિલેજર ટેક્સ આઉટ 2 ગોલ્ડ કોઇન્સ. પેલો ગામવાળો 2 સોનાના સિક્કા બહાર કાઢે છે. એન્ડ ગીવ્સ ટુ ધ સાધુ. અને કોને આપે છે? સાધુને આપે છે. રામન ઇઝ વોચિંગ ધીસ કેરફુલી, CARE FULL. એટલે ધ્યાનથી. રામન આ બધું ખૂબ જ ધ્યાનથી જોઈ રહ્યો છે. ધ સાધુ પુટ્સ ધ કોઇન્સ ઇન ટુ હિઝ પોકેટ એન્ડ બ્લેસ ધ વિલેજર. શું કહે છે કે સાધુએ પહેલાં સોનાના 2 સિક્કા પોતાના પોકેટમાં એટલે કે ખિસ્સામાં મૂક્યા અને પહેલા ગામવાળાને આશીર્વાદ આપ્યા. રામન પુશિશ, PUSHES, પુશિશ એટલે કે ધક્કો મારવો. પુશિશ ધ ક્રાઉડ, CROWD, ક્રાઉડ. ક્રાઉડ એટલે કે ટોળું. રામન ટોળાને ધક્કો મારીને રશિશ સુધી સાધુ અને સાધુની તરફ જાય છે. હી ફેલ્સ એટ હિઝ ફિટ. એ એમના પગે પડે છે. જોઈએ આગળ. રામન: યોર હોલીનેસ, યુ આર ધ ગ્રેટેસ્ટ સેન્ટ ઇન ધ વર્લ્ડ. તમે દુનિયાના મહાન સાધુ છો. પ્લીઝ બ્લેસ મી, મને આશીર્વાદ આપો. સાધુ: ગેટ અપ માય ચાઇલ્ડ, ઊભો થા મારા દીકરા. ટેલ મી યોર પ્રોબ્લેમ. પ્રોબ્લેમ PROBLEM એટલે કે તકલીફ. મને તારી તકલીફ કે. રામન: માય લોર્ડ, મારા ભગવાન, આઈ હેવ એવરીથિંગ, મારી પાસે બધું જ છે. ઇન માય લાઈફ, મારા જીવનમાં. આઈ હેવ અ બિગ હાઉસ, BIG, બિગ, HOUSE, બિગ હાઉસ એટલે મોટું ઘર. અ લોટ ઓફ મની, ખૂબ વધારે પૈસા. એન્ડ અ હેપી ફેમિલી. હેપી ફેમિલી એટલે ખુશખુશાલ પરિવાર. બટ પણ, ડુ સમથિંગ, કંઈક કરો. સો ધેટ, તેથી, આઈ કેન ગો ટુ હેવન આફ્ટર માય ડેથ. શું કહે છે કે હું મારા મર્યા પછી હું સ્વર્ગમાં જાઉં, મારા મૃત્યુ પછી હું સ્વર્ગમાં જઈ શકું. સાધુ: ઇટ્સ વેરી ઇઝી ફોર મી, કમ નિયર. એ તો ખૂબ જ સહેલું છે મારા માટે, વધુ નજીક આવો. રામન ગોઝ વેરી નિયર ધ સાધુ. રામન સાધુની ખૂબ જ નજીક જાય છે. સડનલી, SUDDENLY, સડનલી, અચાનક. હી પ્લક્સ આઉટ અ હેર ફ્રોમ ધ સાધુ સ્પ્રિટ.
શું કરે છે તે સાધુની દાઢીમાંથી એક વાળ ખેંચી નાખે છે. પ્લક એટલે કે ખેંચવું. સાધુ આહ આઉચ. સાધુ શું કરે છે, અવાજ કરે છે, ચીસ પાડે છે. હી હોલ્ડ્સ ધ હેર અપ પ્રાઉડલી એન્ડ એડ્રેસ ધ ક્રાઉડ. રામણે કહ્યું શું કર્યું, એ જે વાળ હતો એ ગર્વથી પકડો અને એડ્રેસ એટલે સંબોધન કર્યું. ક્રાઉડ એટલે ટોળું. શું કરવા લાગ્યો, એ ગર્વથી ટોળાને સંબોધન કરવા લાગ્યો. રામન રામન કહે છે, આઈ એમ ધ લકીએસ્ટ મેન ઇન ધ વર્લ્ડ. હું દુનિયાનો સૌથી નસીબદાર વ્યક્તિ છું. આઈ હેવ અ મેજિકલ હેર. મેજિકલ એટલે કે જાદુઈ વાળ. મારી પાસે જાદુઈ વાળ છે. ધીઝ હેર વિલ ટેક અસ ડાયરેક્ટલી ટુ હેવન. આ જે વાળ છે એ સીધું ક્યાં લઈ જશે, આપણને સ્વર્ગમાં લઈ જશે. હી ઇઝ અ વેરી વેરી હોલી મેન. તે ખૂબ જ પવિત્ર માણસ છે. એવરી હેર ઓફ હિઝ બ્રેડ ઇઝ અ ફ્રી ટિકિટ ટુ હેવન. આ દાઢીના દરેક વાળ સ્વર્ગમાં જવાની ફ્રી ટિકિટ છે. વિલેજર ટુ, આઈ ઓલ્સો વોન્ટ ટુ ગો ટુ હેવન રેધર ધેન બીકમ રીચ ઇન ધીસ વર્લ્ડ. એટલે બીજો ગામવાળો પણ કહે છે કે મારે ધનવાન થવા કરતાં સ્વર્ગમાં જવું છે. યોર હોલીનેસ અલાવ મી ટુ પ્લક ઓ હેર. મહારાજ મને વાળ ખેંચવાની પરમિશન આપો. ધ સાધુ પ્રોસ્ટેસ અલોટ. સાધુ ઘણો વિરોધ કરે છે. પ્રોસ્ટેટ્સ પી આર ઓ ટી ઈ એસ ટી એસ. પ્રોસ્ટેટ્સ એટલે વિરોધ કરવો. અલોટ બટ વિલેજર પ્લક્સ અ હેર. પણ પેલો સાધુ વાળ ખેંચે, ગામવાળો વાળ ખેંચે છે. હી અગેઇન મેક્સ અ ક્રાય ઓફ પેન. સાધુ એ દુખાવાને કારણે ફરીથી બૂમ પાડે છે. વિલેજર થ્રી, વન ફોર મી. ત્રીજો વિલેજર કહે છે, ગામવાળો મારા માટે પણ એક. પીપલ ક્રાઉડ અરાઉન્ડ સાધુ. લોકો ટોળું સાધુની આજુબાજુ આવી ગયું. એ સાધુની એન્ડ સ્ક્રેમ લાઉડલી. અને મોટે મોટેથી બૂમો પાડવા લાગ્યા. રામન, માય લોર્ડ પ્લીઝ ડુ નોટ સી નો ટુ યોર ફોલોઅર્સ. રામન કહે છે, મા ભગવાન તમે તમારા અનુયાયીઓને ના ન પાડશો. ગીવ ધેમ અ કી ટુ હેવ. એ લોકોને સ્વર્ગમાં જવાની ચાવી આપો. ધ સાધુ ટ્રાઈઝ ટુ એસ્કેપ્સ. સાધુ ભાગી છૂટવાનો ઘણો પ્રયત્ન કરે છે. હી ફેલ્સ ડાઉન. તે નીચે પડી જાય છે. પીપલ રન આફ્ટર હિમ. લોકો એની પાછળ દોડે છે. ધ ફેક સાધુ રન્સ ફોર હિઝ લાઈફ. ખોટો સાધુ પોતાનો જીવ બચાવવા દોડે છે. પીપલ ચેઝ હિમ. લોકો એને પકડે છે, એનો પીછો કરે છે. રામન, સો ધેટ ઇઝ ધ ટ્રુથ અબાઉટ ધીસ સાધુ. એટલે રામન કહે છે, આ જ સાધુનું સત્ય છે. હી ઓનલી વોન્ટેડ યોર મની. એને ફક્ત તમારા પૈસા એન્ડ યોર ગિફ્ટ, તમારે ભેટો જ જોઈએ છે. વી કેન બી રીચ બાય વર્કિંગ હાર્ડ. આપણે મહેનત કરીને ધનવાન બની શકીએ છીએ. વી નીડ નોટ ગીવ અવર અર્નિંગ્સ ટુ સાધુ લાઈક ધીસ. આપણે આપણી કમાણી આવા સાધુઓને આપી દેવાની જરૂર નથી. વિલેજર ટુ, હો માય ટુ ગોલ્ડ કોઈન્સ. એટલે ગામવાળો બોલે છે, મારા બે સોનાના સિક્કા. રામન, ડોન્ટ વરી. ચિંતા ના કર. ધ કિંગ્સ મેન વિલ અરેસ્ટ હિમ. અરેસ્ટ એટલે કે પકડી લેવું. રાજાના માણસો એને પકડી લેશે. એવરી વન વિલ ગેટ હિઝ મની બેક. સૌને તેમના પૈસા પાછા મળશે. રામન ગોઝ બેક ટુ ધ કોર્ટ. રમણ દરબારમાં પાછા જાય છે.